નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો સમીક્ષા વિથ મહેશ રાજગોર ટેટ ટાટના ઉમેદવારોએ ટેટ ટાટની પરીક્ષા આપી પરીક્ષા પાસ કરી ટેટ ટાટની પરીક્ષા શું કામ લેવામાં આવે છે તો કે ગુજરાતી અંદર જેટલા પણ શિક્ષકો છે એ શિક્ષકો એક યોગ્યતા કસોટી હોય પાસ કરે અને પછી મેરિટમાં આવે અને પછી સરકાર એમની ભરતી કરે શિક્ષકોની અંદર પણ સરકાર શું કરી રહી છે સરકારની જોડે તૈયાર થયેલા ટેટા થયેલા પાસ થયેલા શિક્ષકો પડ્યા છે તેમ છતાં સરકાર જ્ઞાન સહાયકોની ભરતી કરી રહી છે ટેમ્પરરી શિક્ષકોની ભરતી કરી રહી છે એ સરકારનું એવું કેવું છે કે અમે પગાર તો ભાઈ જ્ઞાન સહાયકોને પૂરો જ આપીએ છીએ પણ તેમ છતાંય પૂર્ણકાલીન ભરતી નથી કરવામાં આવી રહી અને ટેમ્પરરી જ્ઞાન સહાયકોથી કામ ચલાવવામાં આવી રહ્યું છે સિમ્બલ પ્રશ્ન છે ટેમ્પરરી શિક્ષકોની જરૂર ક્યારે પડે જ્યારે તમે પરમેન્ટ સોલ્યુશન ન આપી શકતા હોય ત્યારે તમે ટેમ્પરરી સોલ્યુશન આપો પરમનન્ટ સોલ્યુશન તૈયાર બેઠું છે પણ સરકાર આંખ આડા કાન કરી રહી છે અને ટેમ્પરરી જ્ઞાન સહાયકો છે છેવટે શું થઈ રહ્યું છે છે ઉમેદવારો બેરોજગાર છે એમની જોડે કોઈ ઓપ્શન નથી અને આ બધા ઉમેદવારો છે મિડલ ક્લાસમાંથી આવે છે કોઈના પપ્પાની સરનેમ અદાણી કે અંબાણી નથી કોઈના પપ્પાને મોટી મોટી મિલો નથી કે કોઈના પપ્પા જે છે એ કોઈ મોટી કંપનીની અંદર સીઈઓ નથી બધા મોટા ભાગના મિડલ ક્લાસ કા તો ગરીબ પરિવારમાંથી આવે છે જેમની એવી ઈચ્છા છે કે એમણે અત્યાર સુધી જેટલું ભણ્યું છે બારમું પાસ કર્યું છે બી એ કર્યું છે બીએડ કર્યું છે ટેટ આપી આપી છે 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 ટાટ બધું પાસ કર્યા પછી અપેક્ષા કે શિક્ષક બનશે અને આ દેશના ઉજળું બનાવી શકશે પણ સરકાર છે કે આ બધું થવા દેવા માંગતી જ નથી આ બધી માંગણીઓ લઈને જયારે ઉમેદવારો ગાંધીનગર પહોંચે ત્યારે શું થયું હકીકતમાં તો એવું થવું જોઈએ લોકશાહી છે ને ભારત દેશ તો વિશ્વની સૌથી મોટામાં મોટી લોકશાહી છે હકીકતમાં એવું થવું જોઈએ ઉમેદવારો આવે ભારતના બંધારણની અંદર આપણને હક મળ્યો છે કે તમે શાંતિપૂર્ણ રીતે એકઠા થઈ શકો છો પ્રદર્શન કરી શકો છો એમાંથી એક પણ ડેટ આર્ટનો ઉમેદવાર પોતાના ગજવામાં પિસ્તો રાખીને નહોતો આવ્યો ચાકુ છુરી રાખીને નહોતો આવ્યો લાકડી ડંડા લઈને નહોતો આવ્યો એ બધા શિક્ષકો હતા આ દેશની અંદર શિક્ષકોનું સ્થાન ક્યાં રહ્યું છે આપણે જોયું છે ચાણક્ય જ્યારે આખું અખંડ ભારત બનાવવાનો નિર્ણય લીધો પોતે શિક્ષક હતા શિક્ષકોનું સ્થાન ખૂબ ઊંચું રહ્યું છે ભારત દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ જે રાધાકૃષ્ણ હતા એ પણ શિક્ષક હતા તેમ છતાં એ જે શિક્ષકો આવે એમની સાથે આતંકવાદીઓ જોડે પણ ન થાય એવો વ્યવહાર કરવામાં આવે એમને ઘસેડવામાં આવે એક દીકરીનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે દીકરીને ઘસેડવામાં આવી એના કપડા ખેંચવામાં આવ્યા આવું વર્તન પોલીસની અંદર જે ભરતી થયેલા લોકો હતા એ કદાચ એ પોતાની ફરજ નિભાવતી વખતે કદાચ એ પોતે જે સ્ટ્રગલ કરીને આવે છે વાત ભૂલી ગયા છે અને એમાં પોલીસને પણ દોષ દેવો યોગ્ય નથી કારણ કે ઉપરી બેઠેલા અધિકારીઓ છે બધું કરાવે છે અને અધિકારીઓની ઉપર જે નેતાઓ છે બધું કરાવે છે એમણે તો આદેશ આપ્યો હશે કે બધા ક્લિયર થઈ જવા જોઈએ ટોળું ઊભું ન રહેવું જોઈએ ક્લિયર થઈ જવું જોઈએ એને કે એને પ્રકાર પછી એ પણ શું કરે એમને પણ પોતાની ડ્યુટી નિભાવવી પડે ને એ આખો જે વિડિયો જોયો ને એ દીકરી જોડે જે વર્તન થયું ને એને ઘસેડવામાં આવી એની જે એને જેવી રીતના લઈ જવામાં આવી જે રીતે બીજા યુવાનો જે શિક્ષકો છે જેમને માર મારવામાં આવ્યો જેમને ઘસેડવામાં આવ્યા મારો ખાલી એકલો સિમ્પલ પ્રશ્ન છે આપણા રાજ્યના મુખ્યમંત્રી આપણા રાજ્યના ગૃહમંત્રી આપણા રાજ્યના શિક્ષણ મંત્રીને સાહેબ તમારા દિલ ઉપર હાથ રાખીને એટલી વાત કહો કે શું તમારા દીકરા કે દીકરી જોડે કોઈ આવું વર્તન કરે તો તમે શું કરો સિમ્પલ વસ્તુ છે એમાંથી જે દીકરીને ઘસેડવામાં આવી જે વ્યક્તિ ત્યાં ત્યાં આગળ માર મારવામાં આવ્યો એ લોકો શું કોઈને ગાળો આપી રહ્યા હતા એ લોકો શું કોઈ મારામારી કરી રહ્યા હતા એ લોકો શું આતંકવાદીઓ હતા એ લોકો શું ટોળું મોબ લિન્ચિંગ કરતું હતું કઈ તોડફોડ કરી રહ્યા હતા ના શાંતિથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ને એમાં પણ માંગણી કરી રહ્યા હતા કે અમને ખાલી કાયમી કરો અમારી કાયમી ભરતી કરો એ પણ નતા કહેતા કે અમને લઈ જ લો ભરતી તો કરો તમારે ભરતી નથી કરી તો કમસે કમ શાંતિથી એમની માંગ તો સાંભળવી હતી ભારત દેશની લોકશાહી જે છે તમામ અધિકારો આપે છે બંધારણ ને કેમ ભૂલી ગયા વારે બાબા સાહેબ મૂર્તિ આગળ જઈને તમે માળા ચલાવો ભૂલી ગયા શું આવી નિષ્ઠાથી તમારે ફરજ બજાવવાની છે આવું વર્તન કરવાનું છે યુપી ની અંદર એક ધારાસભ્ય હતા એક ધારાસભ્ય જોડે એક વખતે પોલીસે બળજબરી કરી એમના પગ ભાગી ગયો હતો ફ્રેક્ચર થયો હતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા એ ધારાસભ્ય જયારે ચૂંટાઈને આવ્યા અને યુપીમાં યોગી આદિત્યનાથ સરકાર બની સરકારે તમામ પોલીસ અધિકારીઓને બોલાવ્યા અને એમની જોડે માફી આવી વિધાનસભાના અધ્યક્ષ સજા આપી હતી આ ઘટના હજુ હમણાંની જ છે તો શું ધારાસભ્યને માર મારો તો એમાં અધિકારીઓને સજા થાય તો આવી રીતે જે આ યુવાનોને આ શિક્ષકોને માર માર્યો એની અંદર કઈ નહીં આજે હું વાત કરી રહ્યો છું હજુ હમણાંની જ તમને વિડીયો ફૂટેજ પણ મળી જશે જે અધિકારીઓ જે વખતે મારે એ વખતે તો એસઆઈ લેવલના હતા હવે તો મોટા કક્ષાના અધિકારીઓ થઈ ગયા હતા એમણે માફી માંગી વિધાનસભામાં આવીને તો શું એ યુપીના મંત્રીને માર પડ્યો એ અને જે ગુજરાતના શિક્ષકને માર પડ્યો એ બંનેમાં શું ફરક છે એ દીકરીને ઘસેડવામાં આવી અને યુપીના મંત્રીમાં શું ફરક છે અરે સિમ્પલ વસ્તુ છે તમે તમે પણ જ્યારે વિપક્ષમાં હશો તમે પણ જ્યારે કોઈ વિપક્ષમાં ઓછો છો એની જડે આવું વર્તન કરવામાં આવે છે સાહેબ એકસો છપ્પનનો નો પાવર છે ને બહુ દિવસ નહીં રહે આ જ જનતા છે આ જ યુવાનો છે એમને ખબર પડે છે કે કોણ ક્યાં શું કરી રહ્યું છે જરૂરી નથી કે સરકાર બધી માંગો માની જ લે પણ સરકાર સાંભળે તો ખરીને તો હોવા જોઈએ ને સરકારને હૃદય નથી હોતું એટલી તો ખબર પડી જ કઈ છે જે રીતે જે વર્તન કરવામાં આવ્યું છે આવી રીતે કોઈ આંદોલન શાંત નથી થતા એ ગુજરાત છે નવું ગુજરાત થયું હતું માટે જે યુવાનો છે એમને ન્યાય તો મળવો જ જોઈએ કોઈ પણ રીતે પણ ન્યાય મળવો જોઈએ પરીક્ષા નીટની પરીક્ષામાં ઘોટાળો થયો સામે આવી મંત્રીજી માની નથી રહ્યા પણ હકીકત એ છે કે થયો તો છે ક્યાંક ને ક્યાંક થયો છે એટલે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું એનટીએ ખખડાવીને કહ્યું જો પોઈન્ટ ઝીરો ઝીરો વન પણ ક્યાંય ગેરરીતિ થઈ છે ને સ્વીકારો અને સુધારો કારણ કે જો આવો કોઈ ઉમેદવાર ડોક્ટર બનીને આવશે ને તમારી સારવાર કરશે તો તમને જ મારશે તમારા પિતાની સારવાર કરશે તમારા માતાની સારવાર કરશે તમને જ મારશે અને સ્વીકારો ભૂલ થઈ છે તો સ્વીકારો અને સુધારો બે અઠવાડિયામાં ફરીથી પરીક્ષાનું આયોજન કરો અને બહુ વાર નહીં લાગે પણ ગેરરીતિ જે મહેનત કરી છે જેમણે એમનું શું અને આવા આવા હવે ગેરરીતિ કરીને લોકો લાગી જશે તો પછી આ દેશનું આરોગ્ય તંત્ર કેવી રીતના સુધરશે વાત મેં કરી સુપ્રીમ કોર્ટની વાત કરી ગુજરાત હાઈકોર્ટની ગુજરાત હાઈકોર્ટે ગુજરાત પોલીસને બરાબરની ખખડાવી છે છે એવું કે ટકા જે પોલીસ સ્ટેશનો છે એની અંદર સીસીટીવી તો ચાલતા નથી તો પછી તમે ગુના કેવી રીતના ઉકેલ છો ઘટના શું બની ઘટના કહું તમને ઘટના એવી બની કે ત્રણ અલગ અલગ કેસો છે એક કેસમાં એવું છે કે પુત્રી ભાગી ગઈ હતી એટલે પીઆઈ પિતા જોશે પીઆઈ ને ફરિયાદ કરવા ગયા હતા તો પીઆઈ ઢોર માર મારો પિતાને એટલે એમાં પૂછ્યું કે તમને કોને અધિકાર આપ્યો પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ તમને કોને અધિકાર આપ્યો માર મારવાનો હાઈકોર્ટે કહ્યું છે તમને કોને કીધું કે વિડીયોગ્રાફી ન કરી શકાય તમને કોઈ પણ વ્યક્તિ જોવું કે વિડીયોગ્રાફી ના કરી શકાય કોઈ પણ પોલીસ અધિકારી જોવું કે વિડીયોગ્રાફી ન કરી શકાય તો એ ખોટી વાત છે વિડીયોગ્રાફી પોલીસ સ્ટેશન એ કોઈ સેન્સિબલ જગ્યા નથી કે જ્યાં આગળ વિડીયોગ્રાફી ન કરી શકાય કોઈપણ પણ વ્યક્તિ સાથે અન્યાય થતો હોય તો અન્યાયનો પુરાવો રાખવા માટે સેલ્ફ ડિફેન્સમાં પણ હું વિડીયો તો ઉતારી શકું ને કોઈ બારું અપમાન કરી રહ્યું છે મારે કાલે કોર્ટમાં કેસ કર્યો છે તો હું કઈ સાબિતી ઉપર કરીશ હું વિડિયોગ્રાફી તો કરી જ શકું ને એ તો મારો અધિકાર છે અને આ વાત હું નથી કેતો આ વાત દરેક કોર્ટો કહી રહી છે બીજા પણ આવા બે કેસ આવે પરિણામે પોલીસનો જે છે ઉધળો લીધો છે હવે વાત કરીએ કંપની મોલ બનાવશે લુલુ મોલ બહુ ફેમસ છે અંદર મોલ છે લખનઉની અંદર આ મોલ ખુલ્યો હતો હવે ચાંદખેડાની બાજુની અંદર ચાંદખેડાનો જે પ્લોટ છે પાંચસો ને ઓગણીસ એકતાલીસ અંદર કોમર્શિયલ હેતુ માટે જે છે લુલુ મોલ જે છે આ લુલુ મોલ જેની કંપની છે દુબઈની કંપની છે એણે આ મોલ ખરીદ્યો એને પ્લોટ ખરીદ્યો છે અને કદાચ હવે ત્યાં લુલુ મોલ પણ બનશે તો અમદાવાદીઓ માટે સારા સમાજ છે સમાચાર છે કે અમદાવાદની અંદર હવે પેલેડિયમ પછી એક નવો મોલ આવી રહ્યો છે લુલુ મોલ તો આશા રાખું છું કે આપ સૌને આજની સમીક્ષા ગમીએ છીએ અને વિડીયો ગમે હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર ધન્યવાદ